અમે એવું હંમેશા માનીએ છીએ કે શ્રીજી મહારાજ કેવળ પ્રેમી ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે આવ્યા હતા, ત્યારે સત્સંગની અંદર ભાવ બહુ મુખ્ય બાબત છે. એ સંતમાં હોય, હરિભક્તમાં હોય, નાનો માણસ હોય કે એ કોઈ મોટા શહેરનો માણસ હોય, હરિભક્તની ભાવના પૂર્ણ કરીએ એટલે સત્સંગ લીલોછમ થઈ જાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો મત છે. તે પ્રમાણે અમે કેવળ નિર્માનીપણાના ભાવથી આની અંદર અનુસર્યા છે. આમાં અમે વિશેષ કાંઈ નથી કર્યું. અમે ખાલી ભગવાનને રાજી કરવા માટે ભગવાનના મતને, જો મહારાજ અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ જેના રૂવાડે રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય, એટલા મોટા ભગવાન જો એક નાનામાં નાના ભક્ત કહેતા સગરામ ભક્તનો ભાવ પૂર્ણ કરવા માટે એના કુબામાં જતા હોય, તો આપણે તો એક હરિભક્તની ભાવના પૂરી કરવા માટે જવું પડે. એ આ સંપ્રદાયનો સિદ્ધાંત છે. માટે તે પ્રમાણે અમે કામ કરીએ છીએ. સંતોએ બહુ હૃદયથી અમારી ખૂબ ખૂબ વાતો કરી છે. પણ સંપ્રદાયનું ચાલક બળ સંતો છે. એમાં એ વિદ્વાન સંતો, એમાં એક કર્મઠ સંતો, કાર્યરત સંતો, અને આપણી પાસે બહુ મોટી સંખ્યામાં સંતો છે. વડતાલ ગાદી પાસે અત્યારે 1200 કરતાં પણ વધારે સક્રિય કર્મઠ વિદ્વાન તપસ્વી જ્ઞાની ધ્યાની અને વૈશ્વિક લેવલે સંપ્રદાયના મતને પ્રવર્તાવનારા સંતો છે. બસ આપણે એક મેક થઈ અને સંપ્રદાયને આગળ લઈ જવાની જરૂરત છે. હમણાં આપણે બધાએ વિમોચન કર્યું તે પ્રમાણે 25 ભાગની અંદર વચનામૃતને અત્યારે વડતાલ સંસ્થાને રજૂ કર્યું છે. એની પાછળનો હેતુ એ છે કે નાનકડી એવી સભા હોય તો પણ વચનામૃતનો એક પાઠ થઈ જાય. વચનામૃત જે છે એ સંપ્રદાયનો મૂળ પ્રાણ આધાર છે. એ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે. જ્યાં સુધી આપણે આપણા ઈષ્ટદેવના ભાવને, એના મતને સમજવાનો પ્રયત્ન કરતા નથી, ત્યાં સુધી આપણને સંપ્રદાયમાં સુખ આવતું નથી. ત્યારે સંતોની એવી ખાસ લાગણી છે અને અમારી પણ એવી ખાસ ભલામણ છે કે આપણે બધાએ વર્ષમાં એકાદ પાઠ ચોક્કસપણે કરવો જોઈએ, જેથી કરીને વચનામૃતના માધ્યમે ભગવાનનો મત આપણને સમજવાની એક તક મળે, એક સમજી શકીએ અને ભાગરૂપે અહીં આયોજનો થાય છે. તો આપ આપશો એ પ્રમાણે કરશો.